नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित एमा प्रकरण नंबर 2 एकचल सुरेख समीकरण एनी शुरुआत आपणे करी चूक्या छे अने स्वाध्याय 2.1 सुधी आपणे अभ्यास करी चूक्या छे। हवे एमा ज आगळनो टॉपिक छे एकचल सुरेख समीकरणनी उपयोगिता, एनो उपयोग क्या थाय छे। एकचल सुरेख समीकरण तो आपणे शीख्या કે એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય, તો જેમાં ફક્ત એક જ ચલ આવેલો હોય અને એ ચલની મહત્તમ ઘાત પણ એક હોય એને આપણે એક ચલ સુરેખ સમીકરણ કહીએ છીએ। પણ એનો ઉપયોગ ક્યાં થાય છે, તો એક ચલ સુરેખ સમીકરણની મદદથી કેટલાક વ્યવહારુ પ્રશ્નો કે કૂટ પ્રશ્નોનો ઉકેલ મેળવી શકાય છે। જો કૂટ પ્રશ્નો કોને કહેવાય, તો હું તમને સ્વાધ્યાય 2.2નો પહેલો દાખલાની રકમ હું તમને વાંચીને સંભળાવું છું કે પહેલો દાખલો એમાં એવો છે કે એક સંખ્યામાંથી એક દ્વિતીયાંશ બાદ કરીને મળતા પરિણામને એક દ્વિતીયાંશ વડે ગુણતા જો એક અષ્ટમાંશ મળે તો તે સંખ્યા શોધો। તો આ પ્રમાણેના જો પ્રશ્નો હોય તો એને કૂટ પ્રશ્નો કહેવાય। તો આવા કૂટ પ્રશ્નો શોધવા માટે એકચલ સુરેખ સમીકરણનો ઉપયોગ થાય છે। તો આવા કૂટ પ્રશ્નને શોધવાની રીત છે, કઈ રીતે શોધી શકાય, તો એના સ્ટેપ છે। આ સ્ટેપ બાય સ્ટેપ તમે જાઓ તો તમે કૂટ પ્રશ્નનો જવાબ આરામથી મેળવી શકો છો। તો સૌપ્રથમ તો આપેલ કૂટ પ્રશ્નને પૂર્ણ રીતે વાંચી તેમાં શું આપેલ છે અને શું શોધવાનું છે તે નક્કી કરવાનું છે, વાંચવાનું છે, એમાં શું શું આપેલ છે, શું શોધવાનું છે એ આપણે નક્કી કરવાનું છે। જેની કિંમત શોધવાની છે તેને કોઈ ચલ તરીકે ધારો, એટલે કે જેની કિંમત શોધવાની છે, જે શોધવાનું છે એને આપણે કોઈ એક ચલ તરીકે ધારી લેવાનું છે। જો ધારવાનું છે ચલ તરીકે, એટલે કે એક્સ વાય ઝેડ તમે ગમે તે ધારી શકો છો। આપેલ કૂટ પ્રશ્નને અનુરૂપ સમીકરણ બનાવવાનું છે, એટલે કે તમને કૂટ પ્રશ્નમાં કહ્યું હશે કે આમાંથી આ ઉમેરો આ બાદ કરો, તો એ પ્રમાણે તમારે સમીકરણ બનાવવાનું રહેશે। ત્યારબાદ આપણે એ સમીકરણનો ઉકેલ મેળવવાનો રહેશે અને પછી મળેલો જે જવાબ છે એ આપેલા સમીકરણને સંતોષે છે કે નહીં તે ચકાસવાનું છે। કઈ રીતે એ આપણે જોઈએ, તો સૌપ્રથમ હું સ્વાધ્યાય 2.2નો પહેલો દાખલો મેં હમણાં જે રકમ વાંચી એ જોઈએ, આપણે ગણવાનો પ્રયત્ન કરીએ। એક સંખ્યામાંથી એક દ્વિતીયાંશ બાદ કરીને મળતા પરિણામને એક દ્વિતીયાંશ વડે ગુણતા જો એક અષ્ટમાંશ મળે તો તે સંખ્યા શોધો। જો અહીંયા શું શોધવાનું છે, એક સંખ્યા શોધવાની છે, એટલે સૌ પ્રથમ તો આપણે શું કરવાનું, તો જે શોધવાનું છે એને ધારી લેવાનું છે। તો હું ધારું છું કે ધારો કે માંગેલ સંખ્યા લખવાનું આપણે, ધારો કે માંગેલ સંખ્યા એક્સ છે, મેં માંગેલી જે સંખ્યા છે એને એક્સ ધારી લીધા। હવે જો શું કરવાનું પછી, તો સમીકરણ બનાવવાનું છે। તો જો એક સંખ્યામાંથી હવે એ સંખ્યાને મેં શું ધારી લીધા, એક્સ બરાબર, તો એક સંખ્યામાંથી વન હાફ બાદ કરીને, એટલે કે એક સંખ્યા કઈ છે તો એક્સ છે બરાબર। શું કહ્યું છે, એ સંખ્યામાંથી વન હાફ બાદ કરીને, એટલે આ એક્સમાંથી આપણે કેટલા બાદ કરવાના છે તો વન હાફ, તો આટલું થઈ ગયું એક સંખ્યામાંથી વન હાફ બાદ કરીને મળતા પરિણામને, એટલે કે આ જે પરિણામ મળે એને વન હાફ વડે ગુણતા, એટલે કે તમે આ જે કર્યું અને જે પરિણામ મળશે એને આપણે પાછું કોના વડે ગુણવાનું છે, તો વન હાફ વડે, વન હાફ વડે ગુણતા જો એક અષ્ટમાંશ મળે તો શું મળે છે, વન હાફ વડે ગુણું છું તો શું મળે છે, એક અષ્ટમાંશ મળે, તો આપણે તો તે સંખ્યા શોધો, એટલે કે તો આ આપણે સંખ્યા શોધવાની છે બરાબર। તો આ પ્રમાણે તમારે સૌ પ્રથમ તો સમીકરણ બનાવતા શીખવું પડે, એ આપણે ધોરણ 6માં આ શીખી ગયેલા છે, અભિવ્યક્તિવાળું ચેપ્ટર બરાબર છે। એક સંખ્યા એને આપણે ધારેલી છે એક્સ, એમાંથી વન હાફ બાદ કરવાના છે, એનું જે પરિણામ મળે એ પરિણામને વન હાફ વડે ગુણતા, એટલે કે ગુણ્યા વન હાફ, જવાબ શું મળે, એક અષ્ટમાંશ, એટલે કે બરાબર 1/8। તો આ સમીકરણ થયું અને આ સમીકરણમાં હવે આપણે એક્સ શોધવાનો છે। તો આ સમીકરણમાંથી ચલની કિંમત મેળવવાની છે, એટલે કે એક્સ શોધવાનો છે, એટલે કે એક્સ શું છે, આપણે જે સંખ્યા ધારી છે એ, તો હવે જો એક્સ કઈ રીતે મેળવાય, તો સૌ પ્રથમ
હું આ જે બે છે એને બરાબરની જમણી બાજુ લઈ જાઉં છું. તમે પેલી રીતે પણ કરી શકો. આપણે જે પહેલાં સ્વાધ્યાય 1.1માં દાખલા ગણેલા કે શું કરતા હતા આપણે, તો બંને બાજુ બે વડે ગુણી કાઢું, જો તો ગુણ્યા બે કરું અને અહીંયા પણ ગુણ્યા બે થઈ જાય, તો બે બે કેન્સલ, એ રીતે પણ થઈ શકે. અને બીજી રીત મેં શીખવાડેલી તો કે બરાબરની બીજી બાજુ મોકલવાના, તો અહીંયા છેદમાં છે તો આ બાજુ જશે તો શું થશે, તો અંશમાં જશે એ, બરાબર. તો આ બાજુ શું વધશે, એક્સ માઇનસ વન હાફ. આ બેને હું પેલી બાજુ લઈ જાઉં છું એટલે અહીંયા વધે એક, તો એક ના લખું તો પણ ચાલે. તો એક્સ માઇનસ વન હાફ બરાબર એક અષ્ટમાંશ ગુણ્યા બે. છેદમાં છે તો ક્યાં જતા રહેશે, અંશમાં, બરાબર. હવે આઠના હું અવયવો પાડું છું, ચાર દુ આઠ, આ બે બે કેન્સલ, તો વધ્યું શું ખાલી એકના છેદમાં ચાર. તો શું લખાય, તો આ બાજુ તો એવું ને એવું જ છે, એક્સ ઓછા વન હાફ છે, બરાબર. શું વધ્યું તું, એકના છેદમાં ચાર. હવે હું શું કરું છું, આ જે વન હાફ છે એને બરાબરની આ બાજુ લઈ જાઉં છું. આવું મેં તમને એવું શીખવાડેલું કે બરાબરની જમણી બાજુ લઈ જાઉં તો શું થાય, તો ચિહ્નો બદલાઈ જાય, એવું મેં શીખવાડેલું. તો શું થશે, એક્સ બરાબર એકના છેદમાં ચાર તો છે, આ માઇનસ છે, બરાબરની પહેલી બાજુ જાય તો શું થઈ જશે, તો પ્લસ થઈ જશે, પ્લસ એકના છેદમાં બે. તો આવું કંઈક આપણને મળે છે. હવે એકના છેદમાં ચાર વત્તા એકના છેદમાં ચાર, આવું થયું. તો સૌ પ્રથમ હવે મારે અહીંયા સરવાળો છે, અને સરવાળો કરવો હોય તો મારે અંશ છેદ સરખાના હોય તો પહેલાં છેદ સરખા બનાવવા પડે. છેદ કઈ રીતે સરખા બનાવીએ છીએ, તો લસાઅ લઈને ચાર અને બેનો લસાઅ શું થશે, તો ચાર અને બેનો લસાઅ થશે ચાર. તો એનો મતલબ કે મારે છેદમાં શું લાવવાનું, ચાર. હવે અહીંયા તો ચાર છે વત્તા અહીંયા વન હાફ છે, અને મારે છેદમાં ચાર લાવવા હોય તો બે વડે ગુણવા પડે, નીચે બે વડે ગુણવું તો ઉપર પણ મારે બે વડે ગુણવા પડે. તો હવે શું થશે, તો એક્સ બરાબર એકના છેદમાં ચાર વત્તા એક ગુણ્યા બે એટલે બે, છેદમાં બે ગુણ્યા બે એટલે ચાર. હવે છેદ સરખો થઈ ગયો, હવે ઉપર ઉપરનો સરવાળો થઈ જશે. છેદમાં તો ચાર જ છે, એક વત્તા બે, તો એક્સ બરાબર ત્રણના છેદમાં ચાર. તો આ એક્સ શું છે, તો આપણે ધારેલી સંખ્યા, તો અહીંયા જવાબ લખવાનો કે આમ માંગેલ સંખ્યા ત્રણના છેદમાં ચાર છે. તો આ રીતે તમે પૂટ પ્રશ્ન ઉકેલી શકો છો. આગળનો દાખલો છે, એક લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ 154 મીટર છે, જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી બે વધારે હોય તો સ્વિમિંગ પુલની લંબાઈ અને પહોળાઈ શોધો. જુઓ, એક સ્વિમિંગ પુલ છે લંબચોરસ, એની પરિમિતિ આપણને આપેલી છે 154 મીટર. હવે એની લંબાઈ શું છે, તો એની પહોળાઈના બમણા અને એનાથી પાછા બે વધારે હોય તો સ્વિમિંગ પુલની લંબાઈ અને પહોળાઈ શોધો, એવું આપણને કહેલું છે. તો સૌ પ્રથમ તો શું આપેલું છે એ આપણે લખી કાઢવાનું. તો અહીંયા આપેલું છે લંબચોરસ સ્વિમિંગ પુલની બરાબર 154 મીટર. હવે શું કહ્યું છે કે તેની લંબાઈ એની પહોળાઈના બમણાથી, એટલે હવે હું એની પહોળાઈને ધારી લઈશ, બરાબર. કોઈ એક સંખ્યા એની પહોળાઈ હું ધારું છું, ધારો કે લંબચોરસ ની પહોળાઈ બરાબર એક્સ મીટર, અહીંયા મીટરમાં આપેલું છે એટલે મેં એક્સ મીટર ધાર્યું, બરાબર. હવે આ પહોળાઈ ધારી મેં, તો એની લંબાઈ શું થાય, બરાબર. તો લંબચોરસની લંબાઈ મારે લખવી હોય, પહોળાઈ એક્સ મીટર ધારી, તો લંબાઈ શું થાય, તો લંબાઈ માટે અહીંયા કહેલું છે, જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી, આ પહોળાઈ એક્સ છે એના બમણા કેટલા થાય, તો બે ગુણ્યા એક્સ બરાબર, બે
एक्स पहलाई एक्स से एना बमणा केटला थाय बे एक्स पहलाई ना बमणा थी बे वधारे हवे आ एना बमणा थया पहलाई ना बमणा थया बे एक्स एना थी पाछा बे वधारे एटले एमा पाछा मारे शू उमेरवानुं तो बे तो आ एनी लंबाई थई आवुं आपणने आवडवुं जोईए लंबाई तेनी पहलाई ना बमणा थी पहलाई एक्स से एना बमणा बे एक्स थाय एना बमणा थी बे वधारे छे एटले के वत्ता बे तो आ एनी लंबाई थई मीटर। हवे तो आपने लंबाई अने पहलाई मळी गई कोनी तो लंबचोरस स्विमिंग पूलनी लंबाई अने पहलाई। हवे लंबचोरसनी परिमितिनुं सूत्र आपने खबर छे आपने ख्याल होवो जोईए लंबचोरसनी परिमिति तो लंबचोरसनी परिमितिनुं सूत्र शुं थाय तो लंबचोरसनी परिमिति बराबर बे गुणिया लंबाई वत्ता पहोळाई। परिमिति आपणने आपेली छे लंबाई पण आपणी पासे छे अने पहोळाई पण आपणी पासे छे। परिमिति केटली आपेली छे तो 154 मीटर बराबर आ बे लंबाई केटली छे तो लंबाई आपणे आगळ जोई बे एक्स वत्ता बे वत्ता पहोळाई केटली छे तो एक्स बराबर। तो हवे आनु आपणे सादू रूप आपीशुं तो सौ प्रथम हूँ आ बेने बराबर नी आ बाजू लई जाऊँ छूँ अंश में छे तो अहीं क्या जैसे तो छेदमां तो 154 ना छेदमां बे बराबर शू लखाशे तो बे एक्स वत्ता बे वत्ता एक्स 154 भाग्या बे करशो तो जवाब आवशे 77 बराबर 2x वत्ता 2 वत्ता x आ रीते लखाई दो 2x वत्ता 2 वत्ता x तो 77 बराबर 2x अने वत्ता 1x तो केटला x थाय तो 3x 2x वत्ता 1x આ બેનો સરવાળો શું થાય 3x વત્તા આ બે તો છે જ બરાબર। હવે આ બેને હું આ બાજુ લઈ જઉં છું પ્લસ છે જમ બરાબરની બીજી બાજુ જશે એટલે શું થઈ જશે તો માઇનસ 77 ઓછા 2 બરાબર 3x આપણે મેળવવાનું શું શું છે તો x 77 માંથી 2 જાય એટલે 75 બરાબર 3x। હવે આ 3 ને આ બાજુ લઈ જઉં છું અંશમાં છે ગુણાકારમાં છે તો ક્યાં જશે ભાગાકારમાં તો 75 ના છેદમાં 3 બરાબર અહીંયા શું વધ્યું તો x કારણ કે આ 3 આ બાજુ ગયા અને બરાબરની પેલી બાજુ જાય એટલે અંશમાં હોય તો છેદમાં ગુણાકાર હોય તો ભાગાકારમાં પ્લસ હોય તો માઇનસ 75 ભાગા 3 કરશો એટલે જવાબ આવશે 25 બરાબર x તો આ આપણને મળ્યો x બરાબર। તો હવે શોધવાનું શું છે તો લંબચોરસની લંબાઈ તો લંબ લખવાનું આપણે લંબચોરસની લંબાઈ શું ધારી હતી આપણે તો લંબચોરસની લંબાઈ આપણી પાસે હતી 2x વત્તા 2 તો એમાં આ એક્સની કિંમત મૂકી દેવાની તો 2 એક્સની કિંમત છે 25 એક્સની જગ્યાએ એક્સની કિંમત વત્તા 2 25 ગુણ્યા 2 એટલે 50 વત્તા 2 બરાબર 52 મીટર અને લંબ ચોરસની પહોળાઈ બરાબર x બરાબર 25 મીટર એ તો આપણે અહીંયા શોધ્યું તો આ થઈ આ લંબચોરસ એટલે સ્વિમિંગ પુલ બરાબર છે લંબચોરસ સ્વિમિંગ પુલની લંબાઈ અને પહોળાઈ આપણે શોધી તો આ રીતે તમે એક ચલ સુરેખ સમીકરણની મદદથી કૂટ પ્રશ્નોનો ઉકેલ મેળવી શકો છો। આગળનો દાખલો છે બે સંખ્યાઓનો સરવાળો 95 છે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે હોય તો તે સંખ્યાઓ શોધો। જો અહીંયા આપણને એવું કહેલું છે બે સંખ્યાઓનો સરવાળો 95 છે અને એમાં એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે છે એટલે જે 15 વધારે છે એ આપણી મોટી સંખ્યા થઈ
અને બીજી જે સંખ્યા છે એ આપણી નાની સંખ્યા થઈ અને એ બંનેનો સરવાળો પાછો 95 છે એટલું આપણને આપેલું છે તો સૌ પ્રથમ હું ધારીશ કે નાની સંખ્યાને ધારી લઉં છું ધારો કે નાની સંખ્યા x છે નાની સંખ્યા મેં x ધારી તો એક સંખ્યા x ધારી બીજી સંખ્યા શું છે તો એના કરતાં 15 વધારે છે તો બીજી સંખ્યા મારે લખવી હોય તો કઈ રીતે અહીંયા નાની એટલે હું અહીંયા મોટી શબ્દ વાપરું છું કે મોટી સંખ્યા કઈ થશે તો મોટી સંખ્યા આપણી x વત્તા 15 કારણ કે 15 વધારે છે એનાથી તો નાની સંખ્યા x હોય તો એનાથી 15 વધારે એટલે કે x વત્તા 15 આ આપણી બીજી સંખ્યા કહેવાય બરાબર હવે આ બંનેનો સરવાળો પાછો 95 છે આ બંનેનો સરવાળો એટલે બંનેનો સરવાળો મારે લખવો પડશે તો બંનેનો સરવાળો કરીએ x વત્તા 15 આ બે સંખ્યાઓ એનો સરવાળો કેટલો છે તો 95 એટલે કે 95 હવે x વત્તા 15 બરાબર 95 x વત્તા x એટલે 2x થાય x 1x વત્તા 1x એટલે 2x વત્તા 15 બરાબર 95 આ જે 15 છે એને હું બરાબરની પેલી બાજુ લઈ જાઉં છું તો શું લખાશે તો 2x બરાબર 95 પ્લસ છે તો શું થઈ જશે માઇનસ 95 ઓછા 15 અહીંયા ફરી લખી દઉં છું 2x બરાબર 95 ઓછા 15 તો 95માંથી 15 બાદ કરો તો આપણને જવાબ મળશે 80 એટલે આનો જવાબ આગળનું સાદું એવું થાય 95 ઓછા 15 એટલે 80 તો 2x બરાબર 80 હવે આ 2 ને પાછા હું બરાબરની બીજી બાજુ લઈ જઉં છું તો અહીંયા શું વધશે ખાલી x બરાબર 80 અહીંયા ગુણાકારમાં છે તો આ જશે ભાગાકારમાં તો 80 છેદમાં 2 80 ભાગ્યા 2 કરશો તો આપણને ખબર છે 80 ભાગ્યા 2 નો જવાબ થશે 40 બરાબર તો x બરાબર જવાબ આવ્યો આપણો 2 તો આ x એ કઈ સંખ્યા મેં ધારેલી તો સૌ પ્રથમ આપણે ધારેલી નાની સંખ્યા કે નાની સંખ્યા બરાબર x તો આપણને નાની સંખ્યા મળી નાની સંખ્યા આપણે ધારેલી x અને એ આપણે શોધી 40 હવે આપણે શોધીએ મોટી સંખ્યા મોટી સંખ્યા કઈ હતી આપણી x વત્તા 15 તો x ની જગ્યાએ કિંમત મૂકીએ 40 વત્તા 15 તો આપણી મોટી સંખ્યા કઈ થશે 95 જો આ બે નો સરવાળો કરો તો 90 જ 95 આવશે એવું આપણને રકમમાં પણ કહેલું છે કે આ બંને સંખ્યાઓનો સરવાળો કેટલો છે 95 તો થાય છે 95 જોઈ લઈએ 40 વત્તા 95 તો 50 ને 40 90 ને 5 95 તો આ રીતે તમે દાખલા ગણી શકો છો આગળનો દાખલો છે બે સંખ્યાઓનો ગુણોત્તર 5:3 અને તેમનો તફાવત 18 હોય તો તે સંખ્યાઓ શોધો હવે જો આવી રીતે જ્યારે ગુણોત્તરનો રકમમાં ગુણોત્તર આપ્યો હોય ત્યારે સંખ્યાઓ કઈ રીતે ધારવાની એ હવે તમારે અહીંયા શીખવાનું છે તો જ્યારે આ રીતે ગુણોત્તર આપ્યો હોય ત્યારે આપણે ફક્ત એક્સ કે કોઈ પણ ખાલી ચલ ધારવાનો નથી જે ગુણોત્તરમાં સંખ્યાઓ આપી છે એ ગુણોત્તરની સંખ્યાઓને લઈને આપણે ધારવાનું છે એટલે કે અહીંયા બે સંખ્યાઓનો ગુણોત્તર આપ્યો છે તો હું લખું છું ધારો કે બે સંખ્યાઓ એક સંખ્યા છે 5x ધારું છું અને બીજી સંખ્યાને ધારું છું 3x કેમ કારણ કે અહીંયા ગુણોત્તર કેટલો આપ્યો છે 5:3 જ્યારે ગુણોત્તર આપ્યો હોય ત્યારે તમારે આ પ્રમાણે સંખ્યાઓ ધારવાની રહેશે એટલે મેં ધાર્યું કે ધારો કે આ બે સંખ્યાઓ 5x અને 3x છે હવે બીજું શું કહ્યું છે તેમનો તફાવત 18 છે તફાવત એટલે કે એમની બાદબાકી એટલે કે આ બેની બાદબાકી હવે આપણે જોઈએ 5x ઓછા 3x કેટલું છે તો 18 એમનો તફાવત કેટલો છે 18 તો હવે 5x ઓછા 3x 5x છે મારી પાસે એમાંથી 3x જાય એટલે કેટલા x વધે તો 2x બરાબર 18 આ 2 બરાબરની બીજી બાજુ જશે તો ક્યાં જશે તો છેદમાં જશે બરાબર 18ના છેદમાં 2 18 ભાગ્યા 2નો જવાબ કરશો તો તમને જવાબ મળશે 9 આ રીતે તમે અંશ અવયવ પાડીને પણ કરી શકો છો 9 2 18 2 2 કેન્સલ જવાબ શું આવ્યો તો 9
तो आ आपने मळ्युं 9, पण आपणे धारेली संख्याओ कई छे 5x अने 3x, तो ए संख्याओ आपणे शोधवानी छे। तो पहली संख्या छे 5x, x नी जग्याए किंमत मूकीए 9, 5x એટલે આ બેની વચ્ચે ગુણાકાર છે, તો પહેલી સંખ્યા થશે 45 અને બીજી સંખ્યા થશે 3x એટલે 3 × 9, બીજી સંખ્યા થશે 27। તો આમ આ બે સંખ્યાઓ કઈ છે? 45 અને 27। હવે તમે આ મૂકી શકો છો, એમને એમનો તફાવત 18 છે, અહીંયા આપણને આપેલો છે કે એમનો તફાવત 18 છે, તો અહીંયા જોવાનું થાય છે 18, 45 માંથી 27 બાદ કરો તો તમને 18 મળશે, એટલે આપણો જવાબ સાચો છે એવો તાળો આપણને મળી ગયો। આગળનો દાખલો છે, જો ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 હોય તો તે સંખ્યાઓ શોધો। અહીંયા કહ્યું છે ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ, બરાબર, ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ એટલે ક્રમિક કોને કહેવાય? તો જે ધારો કે એક, એક પછી બે આવે, બે પછી ત્રણ આવે, તો એક બે અને ત્રણ છે એ ક્રમિક કહેવાય, એના પછી તરત આવતી સંખ્યા, બરાબર। એક પછી તરત કોણ આવે? બે, બે પછી તરત કોણ આવે? ત્રણ। હવે એમાં તમે જુઓ કે એક પછી બે આવે એ બે એક કરતાં કેટલી મોટી છે? તો એક કરતાં એ એક મોટી છે। એક પછી બે આવે, બે શું છે? તો એક વત્તા એક છે। બે પછી ત્રણ આવે તો ત્રણ શું છે? તો બે વત્તા એક છે, બરાબર। તો ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓને આપણે ધારવી હોય તો આ પ્રમાણે ધારવી પડે। તો હું અહીંયા જો ધારું છું, ધ્યાનથી જોજો, ધારો કે ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ, એક ધારું છું એક્સ, તો એક્સ પછી તરત આવતી પૂર્ણાંક સંખ્યા કઈ? એક પછી બે આવે, બે એટલે શું થાય? તો એક વત્તા એક, મેં કહ્યું એમ, બે પછી ત્રણ આવે તો ત્રણ એટલે શું થયું? તો બેમાં એક ઉમેરવાનો એટલે ત્રણ, ત્રણમાં એક ઉમેરવું એટલે ચાર, એટલે ક્રમિક જોઈએ આવતી હોય એમાં એક એક આપણે ઉમેરતા જઈએ છીએ। તો એક્સ છે તો એક્સ પછીની તરત ક્રમિક પૂર્ણાંક સંખ્યા કઈ થશે? તો એક્સ વત્તા એક, બરાબર। પછીની પૂર્ણાંક સંખ્યા કઈ થશે ક્રમિકની? તો એક્સ વત્તા બે, કારણ કે એક્સ વત્તા એકમાં એક ઉમેરવું એટલે એક્સ વત્તા બે થાય। તો આ રીતે આ ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ થઈ। અહીંયા મેં ધાર્યું કે ધારો કે ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ એક્સ, એક્સ વત્તા એક અને એક્સ વત્તા બે છે। આ આપણી ત્રણ સંખ્યાઓ છે જે આપણે શોધવાની છે, અને બીજું આપણને શું આપેલું છે કે એમનો સરવાળો 51 છે। એટલે હવે આપણે આ ત્રણેય ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરી દઈએ, તો એક્સ વત્તા એક્સ વત્તા એક વત્તા એક્સ વત્તા બે, આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય છે? તો 51। તો મેં લખી દીધું બરાબર 51, કૌંસ છોડું છું, તો એક્સ વત્તા એક્સ વત્તા એક વત્તા એક્સ વત્તા બે બરાબર 51। હવે જુઓ એક્સ વત્તા એક્સ એટલે બે એક્સ વત્તા આ એક્સ એટલે ત્રણ એક્સ, ટોટલ કેટલા એક્સ થયા? તો 3x। તો હું લખું છું 3x વત્તા બીજું શું વધ્યું? 1 વત્તા 2 બરાબર 51। 1 વત્તા 2 એટલે પાછા 3 એટલે શું થશે? તો આ 3x વત્તા 1 વત્તા 2 એટલે 3 બરાબર 51। આ ત્રણને હું આ બાજુ લઈ જાઉં છું, તો 3x બરાબર 51 પ્લસ છે તો શું થઈ જશે? માઇનસ, તો જવાબ શું આવશે? 3x બરાબર 51માંથી 3 જાય તો કેટલા વધે? તો 48 બરાબર, 51માંથી 3 જાય તો 48। હવે આ 3ને આ બાજુ લઈ જાઉં છું તો ક્યાં જશે? તો છેદમાં જશે, 48 છેદમાં 3, 48/3 કરશો તો 48 આપણને ખબર છે 16 × 48, તો આ 3 કેન્સલ, તો જવાબ શું થાય? એક્સ બરાબર 16। તો આ એક સંખ્યા આપણે જે ધારેલી એ મળી 16, તો પહેલી સંખ્યા કઈ થઈ? 16। હવે બીજી સંખ્યા કઈ ધારી હતી આપણે? તો એક્સ બરાબર 16 બીજી સંખ્યા ધારી હતી, એક્સ વત્તા એક એટલે કે 16 વત્તા 1, તો બીજી સંખ્યા આપણી કઈ થશે? 17। ત્રીજી સંખ્યા કઈ ધારી હતી? તો એક્સ વત્તા બે એટલે કે 16 વત્તા 2, તો ત્રીજી સંખ્યા થશે આપણી 18। તો આ ત્રણ ક્રમિક સંખ્યાઓ થઈ જેનો સરવાળો
51 થાય છે। 16 17 ને 18 નો સરવાળો તમે કરશો તો તમને 51 મળશે। તો આ રીતે આ પ્રમાણેના કૂટ પ્રશ્નો ઉકેલી શકાય છે। આગળનો દાખલો છે 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતાં 4 ગણી થાય તો રવિની હાલની ઉંમર શોધો। શું શોધવાનું છે? રવિની હાલની ઉંમર। એટલે આપણે રવિની હાલની ઉંમરને હું ધારી લઉં છું કે ધારો કે રવિની હાલની ઉંમર એક્સ વર્ષ છે, મેં હાલની ઉંમર ધારી લીધી। હવે 15 વર્ષ પછી રવિની ઉંમર શું થશે? તો હાલની ઉંમર કરતાં 15 વધારે થઈ જશે। અત્યારે તમારી ઉંમર કદાચ 10 વર્ષ હોય તો 15 વર્ષ પછી કેટલી ઉંમર થાય? તો અત્યારે 10, 15 વર્ષ પછી એ 15 વર્ષ એમાં ઉમેરાઈ જાય એટલે 15 વર્ષ પછી 25 ઉંમર થઈ જાય। એટલે 15 વર્ષ પછી રવિની ઉંમર કેટલી થશે? તો હાલની ઉંમર એક્સ હતી અને 15 વર્ષ પછી એટલે કે એમાં 15 ઉમેરાય, બરાબર, એટલા વર્ષ એ 15 વર્ષ પછીની એની ઉંમર થઈ। આ 15 વર્ષ પછીની રવિની ઉંમર થઈ એક્સ વત્તા 15। બીજું આપણને કહ્યું છે કે 15 વર્ષ પછી પાછી એની ઉંમર હાલની ઉંમર કરતાં 4 ગણી થાય છે। કેટલી થાય છે? 4 ગણી। એટલે કે લખી શકીએ આપણે 15 વર્ષ પછી આપણને આ એક ઉંમર મળી એક્સ વત્તા 15, આ પણ એની 15 વર્ષ પછીની ઉંમર છે, એ હાલની ઉંમર કરતાં 4 ગણી થાય। હાલની ઉંમર એક્સ છે, એના 4 ગણા એટલે 4x, બરાબર। 15 વર્ષ પછી રવિની ઉંમર એટલે એક્સ વત્તા 15 લખી શકાય। બીજું આપણને રકમમાં એવું કહ્યું છે કે એની 15 વર્ષ પછીની ઉંમર પાછી 4 ગણી છે એટલે 4x, તો આ બંને સરખી જ છે, બરાબર। આ પણ 15 વર્ષની ઉંમર છે, 15 વર્ષ પછીની ઉંમર છે, અને આ પણ 15 વર્ષ પછીની ઉંમર છે, તો એ બંનેને મેં અહીંયા લખી દીધા છે। હવે આ 15 છે એને હું પેલી બાજુ લઈ જાઉં છું તો શું થશે? તો એક્સ બરાબર 4x ઓછા 15, ત્યારબાદ આ જે 4x છે એને હું આ બાજુ લઈ જાઉં છું તો શું થશે? તો x આ પ્લસ છે તો શું થઈ જશે? માઇનસ 4x બરાબર, અહીંયા જુઓ માઇનસ 15 છે, બરાબર। આ ખાસ ધ્યાન રાખવાની, માઇનસ હોય ત્યારે આપણે નિશાની મૂકીએ જ છીએ, પ્લસ હોય તો આગળ ના લખો તો ચાલે, પણ અહીંયા માઇનસ 15 છે ખાલી એટલે આપણે માઇનસ 15 લખવા પડે। એક્સ ઓછા 4x તો એનો જવાબ શું થશે? તો 1x છે એમાંથી 4x બાદ કરવાના છે, તો નિશાની શાની આવશે? જે મોટું છે એની, 4 મોટા છે તો નિશાની આવશે માઇનસની, થશે શું બાદ બાકી 4માંથી 1 જાય એટલે 3, તો એનો જવાબ થશે માઇનસ 3x બરાબર માઇનસ 15। બંને બાજુ હવે જો આ માઇનસ 3ને હું પેલી બાજુ લઈ જાઉં છું તો શું થશે? તો માઇનસ 15 છેદમાં જતા રહેશે માઇનસ 3। આ માઇનસ માઇનસ ઉપર નીચે છે એટલે એ થઈ જશે પ્લસ, એટલે થશે એક્સ બરાબર 15ના છેદમાં 3, ઉપર નીચે માઇનસ છે એટલે એ થઈ જશે પ્લસ, 15 એટલે 5 તાલી 15, આ 3 કેન્સલ, જવાબ શું આવ્યો આપણો? એક્સ બરાબર 5। તો આ એક્સ આપણે શું ધાર્યું હતું? તો એ આપણી રવિની હાલની ઉંમર, તો આ લખી શકાય કે આ રવિની હાલની ઉંમર છે, તો આ આપણો જવાબ થશે। તો આ રીતે તમે બીજા જે મેં દાખલા નથી ગણાવ્યા એ દાખલા તમારે જાતે જ પ્રયત્ન કરવાનું છે, અને ના ખબર પડે તો તમારે જણાવવાનું છે, જે દાખલો ના ખબર પડે જ્યાં પણ તમે ગૂંચવણ કે મૂંઝવણ અનુભવ અમને જાણ કરીને તમે એનું સોલ્યુશન મેળવી શકો છો। થેન્ક યુ।